આપણે 16.2 સ્વાધ્યાયનો બીજો જોઈએ, ગુણાકારની પ્રક્રિયા માટે મૂળાક્ષરોની કિંમત મેળવો. ચલો પહેલું જોઈએ, 1a × a = 9a. હવે પહેલાં જુઓ, a × a = a છે, તો એ બરાબર શું હોઈ શકે? 0 0 0 હોઈ શકે, 1 1 1 હોઈ શકે, 5 5 25 એટલે 5 હોઈ શકે, અને 6 6 36 નું 6 છ છ છ હોઈ શકે, એટલે આટલા હોઈ શકે, 0 1 5 6. હવે ચલો પહેલું જોઈએ, a = 0 લઈએ તો 10 × 0 = 0 શક્ય નથી. 1 લઈએ તો 11 1 11 એ પણ શક્ય નથી. 5 લઈએ 15 5 75 આવે એટલે પણ શક્ય નથી. તો વધ્યા 6, તો a = 6 લઈએ તો 16 6 96 એટલે શક્ય છે, એટલે a = 6. બરાબર, 6a × a = 1a 4. ચલો a × a = 4 છે તો શું હોઈ શકે? a = 2 2 4, 68 68 64 નો 64, એટલે 2 ને 8 જ હોઈ શકે. ચલો a = 2 લો તો 62 × 2, તો બરાબર શું થાય? 2 2 4 6 2 12 124, એટલે શક્ય છે, એટલે a = 2 હોય. બરાબર, ચોથો જુઓ, 33 × a = 2a 7. ચલો અહીંયા આગળ એકમનો 3 × a = 7 આપેલો છે, તો વિચારો કે આપણે 3ને કેટલા વડે ગુણીએ તો 7 આવે? 9 3 27, 7 આવ્યા ને, એટલે a = 9 હોઈ શકે. તો સીધું મૂકી દઈશું, 33 × 9 = 9 3 27 7, વધી પડી 2 9 3 27 28 29 297, એટલે a = 9. ઓકે, પાંચમાં જુઓ, ab × 5 = cab. તો પહેલાં એકમનો અંક પકડો, b × 5 = b છે, એટલે મતલબ b = શું હોઈ શકે? 0 × 5 = 0, એટલે હોઈ શકે. 5 5 25 એટલે 5, એ પણ હોઈ શકે, a = 0 5 હોય, અને સોરી b = 0 5 હોય, અને a = a × 5 = a છે, તો એ પણ a = 0 5 હોઈ શકે. હવે આપણે a = 5 લઈએ અને b = 0 પકડીએ, ચલો તો શું થાય છે? અહીંયા 5 0 × 5, તો 5 × 0 0, 5 5 25, તો a = 5 આવી ગયા. અહીંયા 5 ને અહીંયા પણ 5 આવી ગયા છે, તો a = શક્ય છે. માટે a = 5, b = 0 અને c = 2 થશે. છઠ્ઠું જુઓ, 2a × a = 69 છે, a × a = 9, તો a = શું હોઈ શકે? 3 3 3 9, મૂકી દો, 23 × 3 3 3 9 3 2 6, એટલે a = 3. ચલો સાતમો જુઓ, 7મો જે લખ્યો છે છેલ્લે, 7મો નથી પહેલો છે, આપણે બધા પહેલો અહીંયા છેલ્લો ગણ્યો છે, બરાબર 2થી ચાલુ કર્યા હતા. ચલો જોઈએ, a a × a c a b આવે છે. ચલો a a × a = b આવે છે, બરાબર, તો આપણે શું કરવું પડશે? 2 એકસરખા આંકડા પકડવા પડશે બધામાં. ધારો કે વિચારો a = 1, તો 11 1 11 એટલે ના આવે, 2 = 2 લો તો 22 2 44 ના આવે, a = 3 લો તો 33 3 99 ના આવે, 44 4 176 ના આવે, 55 × 5 275 ના આવે. કેમ ના આવે? કારણ કે અહીંયા જે a છે અહીંયા આવવું જોઈએ, અહીંયા 5 લીધા તો વચ્ચે 5 આવવા જોઈએ, એટલે નથી. 66 × 6 કરો તો 396 એટલે એ પણ ના આવે, 77 × 7 કરો તો 539 તો વચ્ચે 3 આવે છે એટલે એ પણ કેન્સલ, 88 × 8 કરો તો 709 અરે 704 તો વચ્ચે 0 છે એટલે એ પણ કેન્સલ. હવે રહ્યા 9, તો a = 9 લઈએ તો 99 × 9 કરો, 9 9 81 વધી પડી 8, 9 9 81 ને 8 89, તો જુઓ વચ્ચે 9 આવી ગયો. હા, એટલે હવે આ શક્ય છે, a = 9, b = 1 અને c = 8. આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ છીએ કે સંખ્યાઓને 3 વડે વિભાજ્ય છે, નિશેષ વિભાજ્ય છે કે, તમને ખબર છે 3 ની ચાવી
કે આપેલ સંખ્યાના અંકોને અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે આપણે દરેક સંખ્યાના અંકોનો સરવાળો કરવો પડે જો પહેલું છે 5329 તો અંકોનો સરવાળો કેટલો થાય છે 19 જે ત્રણ વડે શક્ય વિભાજ્ય શક્ય નથી એટલે આપેલ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં ચલો બીજો છે 5670 સરવાળો કરો 6 અને 5 11 11 અને 7 18 તો 18 એ ત્રણ વડે વિભાજ્ય છે બરાબર ને માટે આપેલ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય ત્રીજો દાખલો છે એમાં 1947 સરવાળો કરો 9 અને 1 10 10 અને 4 14 14 અને 7 21 તો એ પણ ત્રણ વડે વિભાજ્ય છે માટે આપેલ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય 2019 9 અને 1 10 અને 2 12 તો 12 પણ ત્રણ વડે વિભાજ્ય છે માટે આપેલ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય પાંચમો જુઓ 5555 એટલે 5 4 20 થઈ જાય સીધા સરવાળો જે ત્રણ વડે વિભાજ્ય નથી માટે આપેલ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં 3348 સરવાળો કરો 3 અને 3 6 અને 4 10 અને 8 18 તો 18 એ ત્રણ વડે વિભાજ્ય છે માટે આપેલ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય બરાબર પ્રશ્ન 4માં આ સંખ્યાઓ 9 વડે નિશેષ ભાગી શકાય ખરા એ પ્રશ્ન છે તો 3ની ચાવી છે એ જ 9ની ચાવી છે કે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને જો 9 વડે વિભાજ્ય હોય અથવા 9 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય પહેલું જુઓ 6255 તો 5 ને 5 10 10 ને 6 16 ને 2 18 તો જે 9 વડે વિભાજ્ય છે માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય બીજો જુઓ 7884 સરવાળો કરો 8 2 16 16 ને 4 20 ને 7 27 એ 9 વડે વિભાજ્ય છે માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય 5004 તો 5 ને 4 9 તો 9 વડે વિભાજ્ય છે એટલે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય 9993 9 તરી 27 28 29 30 30 9 વડે વિભાજ્ય નથી માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં એના પછી છે 6666 તો 6 4 24 થાય તો એ પણ 9 વડે વિભાજ્ય નથી માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં છઠ્ઠો છે 8883 8 તરી 24 25 26 27 તો 27 એ 9 વડે વિભાજ્ય છે માટે આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય બરાબર